दभोई मानवतानी महक प्रसरावता बे युवको वेगा नजीक रहता हार्दिक करसनभाई आहिर अने विजय मनोजभाई आहिर ने रोड उपर पड़ेली एक बेग मड़ी हती। बेग मा जोता अंदर रोकड़ रकम आसरे 4,500 अने जरूरी डॉक्यूमेंट जेमा लैब ना रिपोर्ट होय। युवको द्वारा दभोई पोलिस स्टेशन आवी बेग जमा करावी तेना मूळ मालिक सुधी पहोंचाडवा कार्यवाही करवा जणावेल। आ आधारे दभोई पीआई एस जे वाघेलाना सूचना अने मार्गदर्शन थी रामभाई जयाबेन राठवा द्वारा बेग मा रहेल लैब रिपोर्ट उपर नजर नंबर उपर संपर्क करता आ बेग वडोदरा नौकरी करता भीखाभाई आर सोलंकी नी होवानुं मालूम पड्युं हतुं। जे बेग मालिक ने डभोई पोलीस स्टेशने बोलावी बन्ने युवकोना हाथे मूळ मालिक ने बेग परत आपवामां आवी हती। आ प्रसंगे युवको द्वारा कोईनी कीमती वस्तु खोवाई जाय तेनुं खूब महत्व होय छे, पोलीसनो संपर्क करीने परत आपवी जोईए नो संदेशो पण समाजने आप्यो हतो। ज्यारे आ बनावमां पोलीसनी पण सराहनीय कामगीरी जोवा मळी हती। ज्यारे भीखाભાઈ દ્વારા પોલીસ અને યુવકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। એટલે મારો બેગ છે ને પડી ગઈ હતી, હવે ક્યાં પડી ગઈ હતી એ ખબર નથી મને। એટલે પછી અહીંયા ડભોઈ પોલીસ ચોકીમાંથી મને બે ભાઈને મળી હતી, એ ભાઈ ડભોઈ પોલીસ ચોકીમાં આપી હતી બેગ, અને ત્યાંથી હું પાછી મારી બેગ લઈને આવ્યો છું અને મારી બેગ સહી સલામત પાછી મળી છે, જેથી મારા ડોક્યુમેન્ટ પર્સ ને બધું છે એ બધું બેગમાં કમ્પ્લીટ જ હતું, કોઈ વસ્તુ ગઈ નથી ને કોઈ વસ્તુ એ નથી। પૈસા હતા અંદર બેગ? હા, અંદર પૈસા મારા હતા 4,500 રૂપિયા જેવું હતું, અને 4,500 રૂપિયા પૂરેપૂરા પૈસા મારા બેગમાં જ છે, અને મારા ડોક્યુમેન્ટ બી અંદર બેગમાં બેગમાં જ છે, સહી સલામત મારી બેગ મને પાછી મળી છે ડભોઈ પોલીસ ચોકીમાં, એ મને ધ્યાન નથી ક્યાં પડી હતી। વડોદરાના એક ભાઈની બેગ અમને મળેલી છે ડભોઈ વેગા બ્રિજ પાર કરીને, તો અમે ડભોઈ પોલીસ સ્ટેશને જમા કરાવી હતી, અને વડોદરાના ભાઈ આવ્યા ને એ બેગ એને પોલીસ સ્ટેશનેથી સહી સલામત એને જે ડોક્યુમેન્ટ કિંમતી હતા એમાં પૈસા હતા એને પરત કરવામાં આવ્યું। પોલીસને કોન્ટેક્ટ કર્યો? હા, પોલીસને અમે કોન્ટેક્ટ કર્યો, એમાં બેગમાં જોયું ભાઈના નંબર કંઈ હતો નહીં, એટલે અમે પોલીસ સ્ટેશને એ બેગ આપ્યું। હિતેશ જોશીનો રિપોર્ટ, દભોઈ।